નમસ્કાર મિત્રો, આજે આપણે સમાંતર શ્રેણી એટલે અર્થમેટિક પ્રોગ્રેશનના દાખલાઓ શીખવાના છે. તો દાખલાઓ પહેલાં આપણે શીખતા પહેલાં અમુક સૂત્રોને યાદ રાખીશું. તો તેમાં જોઈએ આપણે પહેલું સૂત્ર, આપણે કોઈ પણ એનનું આપણે પદ મેળવવું હોય તો અહીંયા ટી એન બરાબર એ વત્તા એન ઓછા વન ઇન્ટુ ડી લખેલું છે. તો એ બરાબર આપણે અહીંયા શું આવશે? પ્રથમ પદ, પછી એ બરાબર પ્રથમ પદ, એન બરાબર જે એનમું પદ કીધું હોય તે, અને ડી બરાબર આપણે પહેલું પદ બીજું પદ ઓછા પ્રથમ પદ, એટલે બીજું પદ ઓછા પ્રથમ પદ, બંને વચ્ચેનો તફાવત આપણે મેળવવાનો છે. તેવી જ રીતે આપણે આગળ જોઈએ તો આ સરવાળાનું સૂત્ર આપેલ છે, આ પણ સરવાળાનું સૂત્ર છે અને આ પણ સરવાળાનું સૂત્ર છે. તો તેમાં પણ તે ઉપર આપેલ એ પ્રથમ પદ છે, ડી આપણે તફાવત છે બીજા પદ ઓછા પ્રથમ પદનો, અને અહીંયા નીચેના સૂત્રમાં જોઈએ તો એલ અહીંયા આપણને આપેલ છે છેલ્લું પદ. જ્યારે પ્રથમ અને છેલ્લું પદ આપેલું હોય તો ડાયરેક્ટ આ લગાડી શકાય, અને અહીંયા આપણે એકની નીચે એકના છેદમાં એક ગુણ્યા બે, એકની નીચે બે ગુણ્યા ત્રણ, આવો જ્યારે દાખલો આપેલો હોય ત્યારે આ સૂત્ર લગાડવાનું આવે છે. સમાંતર શ્રેણીમાં 5, 11, 17 અહીંયા આપણને એક શ્રેણી આપેલ છે. પ્રથમ પદ આપણે પહેલાં મેળવીએ 5, આપણને તફાવત શું આપેલ છે? 11 - 5 એટલે અહીંયા તફાવત થશે 6, અને 23મું પદ શું છે તે મેળવવાનું છે. તો આપણે પદ મેળવવાનું છે તો ટી એન અહીંયા એનના જગ્યાએ આપણે 23 લખીશું. એ બરાબર 5 આપેલ છે વત્તા એનના બરાબર એન બરાબર 23 છે, એટલે 23 - 1 અહીંયા આવશે 6, એટલે 5 વત્તા 22 - 6, એટલે જવાબ આપણો અહીંયા આવશે 5 - 132, 22 - 6 - 132, તો અહીંયા જવાબ આપણો આવશે 137. સમાંતર શ્રેણીમાં કેટલા પદો છે જેની પ્રથમ અને પાંચમું પદ આપણને આપેલ છે? તો પ્રથમ પદ આપણને -14 આપેલ છે અને પાંચમું પદ આપેલ છે. તો આના આધારે આપણે ડી મેળવી શકાય. તો ડી મેળવતા આપણે ટી 5 અહીંયા -14 - અહીંયા પાંચમું પદ આપેલ છે, એટલે 5 - 1 - ડી. ટી 5 આપણને 2 આપેલ છે, એટલે 2 - 14 - 4 ડી. -14 આ બાજુ જશે બરાબર નહીં, એટલે 16 આવશે, અને 4 ડી. ડી બરાબર આપણને કેટલા મળ્યા? 4. હવે આપણે આગળ જોઈએ અને પદોનો સરવાળો આપણને આપી દીધેલ છે. તો સરવાળોનું સૂત્ર આપણે આગળ જોયું તેમ એસ એન બરાબર એનના છેદમાં 2 - 2 એન -1 - ડી, તો બરાબર એન આપણે કેટલા પદો છે તે મેળવવાનું છે, એટલે એનના છેદમાં 2 અહીંયા આવશે 40. સરવાળો આપણને આપી દીધેલ છે. પહેલું પદ કયું છે? -14 - 2 એટલે -28 વત્તા એન આપણે મેળવવાનું છે -D, અને અહીંયા આવશે ડી બરાબર 4. અહીંયા 2 નીચે આપેલ છે, આગળ આપણે છેદમાં ઉડાડીએ એટલે અહીંયા 14 - 28 થશે, એટલે -14 આવશે. અહીંયા 2 વડે જશે એટલે અહીંયા 2 આવશે, એટલે -14 એન આવશે વત્તા અહીંયા એનનો ને આ એનનો ગુણાકાર કરીએ અને આ 2, એટલે 2n² થશે. પછી આ એન -n અને -2 એટલે -2n થશે. અહીંયા સાદરૂપ આપ્યું છે, બીજું કાંઈ કર્યું નથી. તો હવે આપણે અહીંયા 40 છે, -14 અને -16, -2 એટલે -16 થશે. અહીંયા -16n વત્તા 2n² આપણે સમીકરણ બનાવીએ અને 2 વડે કેન્સલ કરીએ એટલે 2 અહીંયા કેન્સલ થશે, 2n² 2 કેન્સલ એટલે n² અહીંયા આવશે 8, કારણ કે 2 કેન્સલ કરીએ એટલે 8n અહીંયા બરાબરની 40 બરાબરની આ બાજુ આવશે, એટલે -40 થશે.
હવે આપણે અહીંયા શું સમીકરણ મળી ગયું કે અહીંયા બરાબર ઓછા ચાલીસ છે, ઓછા ચાલીસ થયા તેને આપણે બે વડે ભાગવા પડશે, કારણ કે બંને બાજુ બરાબરની બે વડે ભાગીએ એટલે તો જ સમાન થાય, એટલે અહીંયા આવશે વીસ. હવે અહીંયા આપણે આ સમીકરણ લખીએ, એનનો વર્ગ ઓછા આઠ એન ઓછા વીસ તો બરાબર અહીંયા ભાગ પાડીએ તો દસ, દસ દુ વીસ થશે અને દસ ઓછા બે કરીએ એટલે આઠ આવશે. તો અહીંયા જવાબ આપણે એનનો વર્ગ ઓછા દસ એન વત્તા બે એન ઓછા વીસ આવો આવશે. આગળ આપણે સાદુરૂપ આપીએ, એન એન આ બંનેમાંથી એન એન કોમન, એન કોમન નીકળશે અને આ બંનેમાંથી બે, તો અહીંયા આપણે એન કોમન કાઢ્યું એટલે એન ઓછા દસ થશે, તેવી જ રીતે વત્તા બે કોમન કાઢ્યું આ બેમાંથી એટલે અહીંયા આવશે એન ઓછા દસ. તો એક એન વત્તા બે મળશે અને એક એન ઓછા દસ મળશે. તો અહીંયા એન બરાબર ઓછા બે તો શક્ય થશે નહીં, તો એન બરાબર આપણને અહીંયા દસ મળશે, કારણ કે આ બરાબર આપણને ઝીરો આપેલ છે એટલે એન બરાબર આપણે કઈ સંખ્યા મળશે, દસ. તો અહીંયા કેટલા પદોનો સરવાળો ચાલીસ થશે, દસ પદોનો સરવાળો ચાલીસ થશે. સમાંતર શ્રેણીના દસ પદોનો સરવાળો આપણને 390 આપેલ છે. જો શ્રેણીનું ત્રીજું પદ, આપણે ત્રીજા પદ કીધું છે એટલે શ્રેણીનું ત્રીજું પદ એ આપણને નથી આપેલ, ત્રીજું પદ કીધું છે એટલે બે ઇન્ટુ ડી, ટુ ઇન્ટુ ડુ, કારણ કે બે ત્રણ ઓછા એક એટલે બે થશે. અહીંયા આવશે 19 બરાબર એ વત્તા ટુ ડી. તેવી જ રીતે આપણે સરવાળામાં મેળવીએ તો એસ એન બરાબર 10 પદોનું કીધું છે એટલે અહીંયા આવશે એન 10ના છેદમાં બે, બે વત્તા અહીંયા એન ઓછા 10 ઓછા એક એટલે 9 ઇન્ટુ ડી. એસ એન આપણને કેટલું આપેલ છે, 390 બરાબર 10ના છેદમાં બે, બે વત્તા 9 ઇન્ટુ ડી. 00 કેન્સલ થશે, અહીંયા આવશે 78, 2a વત્તા 9d. હવે આ સમીકરણ એક અને સમીકરણ, અહીંયા સમીકરણ એક આપો અને અહીંયા બે આપો તો બંનેને આપણે અને સમીકરણ એકને બે વડે ગુણવું પડશે. તો અહીંયા બે વડે ગુણતા અહીંયા નીચે લખીએ 19 2 38 બરાબર 2a વત્તા 4d. હવે અહીંયા માઇનસ, અહીંયા માઇનસ અને માઇનસ, કારણ કે આપણે આ બંને સમાન છે તો તેને કેન્સલ કરવા, ઓછા કરવા પડશે. તો આ કેન્સલ થશે અને અહીંયા આવશે 5d બરાબર 9માં 4 જાય એટલે 5d બરાબર અહીંયા 40 મળશે. અહીંયા d બરાબર આપણને 8 મળશે. તો હવે આપણે ત્રીજું પદ આપણને 19 આપેલ છે, તો બીજું પદ જોઈએ તો d બરાબર 8 છે, તો બીજું પદ 19માંથી 8 બાદ કરીએ એટલે 11 આવશે. તેવી જ રીતે 11માંથી 8 બાદ કરીએ એટલે પ્રથમ પદ આપણને 3 મળશે. તો અહીંયા જવાબ આપણો આવશે 3. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને 22 આપેલ છે, એ બરાબર 22, છેલ્લું પદ ઓછા 11, અને જો સરવાળો આપણને તો અહીંયા આપણે આગળ પહેલાં શીખ્યા તેમ એસ એન બરાબર એનના છેદમાં 2 એ વત્તા એલ. અહીંયા એસ એન આપણને 66 આપેલ છે, એન આપણે મેળવવાનું છે અને એ આપણને 22 ઓછા 11. તો હવે 66 × 2 એટલે 132, એન ગુણ્યા અહીંયા આવશે 22માંથી 11 જાય એટલે 11 વડે ભાગ ન કવી અહીંયા એટલે 11 દુ 11 એકા 11 ને 11 દુ 22, તો અહીંયા એન બરાબર આપણને 12 મળશે. તો જવાબ આપણો આવશે 12. સમાંતર શ્રેણીમાં ચોથું પદ આપણને આપેલ છે 14, તો ટી એન બરાબર ચોથું પદ 14 એટલે એ તો આપણને આપેલ નથી એટલે એ લખી દઈએ 3d, કારણ કે ડાયરેક્ટ આપણને ચોથું પદ 14 આપેલ છે એટલે 14 બરાબર એ વત્તા
ત્રણ ડી થાય છે, તેવી જ રીતે 12મું પદ 70 આપેલ છે, એટલે 70 એ અને એન ઓછા 1 એટલે 12 ઓછા 1 એટલે 11 ઇન્ટુ ડી. તો હવે અહીંયા આપણે બંનેને બાદબાકી કરીએ, આ એ કેન્સલ થશે એટલે ઓછા 8 ડી એ અહીંયા કેન્સલ, અને અહીંયા આવશે ઓછા 56. 70માં 14 જાય એટલે ઓછા 56 બરાબર આપણને ઓછા 8 ડી મળશે, એટલે ડી બરાબર અહીંયા આપણને 7 મળશે. તો હવે શું કીધું છે, પ્રથમ પદ મેળવવાનું કીધું છે, તો ડી બરાબર 7 મૂકીએ આપણે પ્રથમ પદ મેળવવા માટે. અહીંયા સમીકરણ 1માં આપણે ડી બરાબર 7 મૂકીએ, તો 14 બરાબર એ વત્તા ડી બરાબર 7, એટલે 7 તેરી 21 બરાબર ને આ બાજુ જાય, એટલે 14 21માંથી 14માં ઓછા 21માંથી 14 વત્તા 14 બાદ કરીએ, એટલે અહીંયા જવાબ આપણો આવશે ઓછા 7. તો સાચો જવાબ અહીંયા થશે ઓછા 7. શ્રેણી 1/5×6 અહીંયા આપણને આવી શ્રેણી આપેલ છે, 1/5×6, 1/6×7, 1/7×8. અહીંયા પ્રથમ 20 પદોનો સરવાળો કીધો છે, તો આપણે પ્રથમ 20 પદ સરવાળો કીધો છે, તો આપણે છેલ્લું પદ મેળવવું પડશે. તો છેલ્લા પદ માટે આપણે પ્રથમ 20 કીધું છે, એટલે T20 બરાબર એ આપણને કેટલો થશે, અહીંયા એ આપણને 5 મળશે, કારણ કે અહીંયા આપણે 5 લીધું. આપણે ખાલી છેલ્લું પદ મેળવવાનું છે, એટલે આપણે 5 લઈ શકીએ આમ, અને 20 પદ કીધું છે એટલે વત્તા 19, અને બંનેનો તફાવત આવશે 1. તો 5 વત્તા 19 અને અહીંયા આવશે છેલ્લું પદ 24. તો આપણે આવી રીતે લખીએ, તો અહીંયા છેલ્લું પદ આપણે 24×25 મળશે. અને આગળ આપણે શીખ્યા તેમ સૌપ્રથમ કે સરવાળો મેળવવા માટે SN-1/1 બંનેનો તફાવત, આ બંને વચ્ચેનો તફાવત, બંને વચ્ચેનો તફાવત 1 છે. પ્રથમ પદ આપણને 5 આપેલ છે, એટલે 1/5, અને છેલ્લું પદ આપણને 25 આપેલ છે, એટલે 1/25. તો અહીંયા જવાબ આપણો આવશે, આ બંનેનો લસા લઈએ એટલે 25 આવશે, એટલે અહીંયા 5 વડે ગુણીએ, અહીંયા 5 વડે ગુણીએ, એટલે ઉપર આવશે 5 ઓછા 1, અને નીચે આવશે 25. આગળ સાદરૂપ આપીએ, એટલે 4/25 આવશે, ઉપર નીચે 4 વડે ગુણીએ, તો જવાબ આપણો આવશે 16/100. તો અહીંયા 0.16 આપણો જવાબ આવશે, જવાબ થશે બી. અહીંયા આપણને 72 63 54 એટલે શ્રેણી આપેલ છે, કયું પદ 0 છે તે મેળવવાનું છે. તો 0 માટે આપણે TN=A/N-1 × D, એટલે TN બરાબર આપણે 0 છે તેવું મેળવવાનું છે. તો A બરાબર આપણને 72 આપેલ છે, વત્તા N એટલે કયું કીધું છે તે N મેળવવાનું છે, N-1, અને D આપણને 63 −72 બરાબર D આપણને અહીંયા મળશે −9, એટલે −9 બરાબર અહીંયા તો 0 આપેલ છે, 72 વત્તા અહીંયા −9N અને −9 તો −9N બરાબરની આ બાજુ આવશે, એટલે −9N થશે, અને 72 વત્તા 9 બરાબર 81 થશે, 81/9 બરાબર અહીંયા આપણને મળશે 9મું પદ. તો 9મું પદ આપણે 0 થશે. અહીંયા 1 2 3 4 5 અને તેવી જ રીતે 50, અને 50 થી 49 સુધીનો આપણને સરવાળો મેળવવાનું કીધું છે. તો 1 થી 50 સુધીનો આપણે 1 થી 50નો સરવાળો, અને આ બાજુથી 1 થી 49નો સરવાળો, તેવી જ રીતે થશે ને, તો આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે જવાબ આપણે મળી જશે. તો 1 થી 50નો સરવાળો કરવા માટે N(n-1)/2 આ બંનેમાં સૂત્ર લગાડ્યું, તો આપણે 1 થી 50માં સૂત્ર લગાડીએ, તો 50×51/2 અને અહીંયા લગાડીએ, એટલે 49×50/2 આ બંને વડે કેન્સલ થશે, 2 અહીંયા પણ કેન્સલ. તો બંનેમાં 25 કોમન છે, તો 25 આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે, 25 કોમન છે એટલે
25 કોમન લઈએ અને 51 વત્તા 49 કરીએ એટલે જવાબ અહીંયા મળશે આપણે 25 × 100, એટલે આપણો જવાબ થશે 2500. અહીંયા આપણને શ્રેણીમાં પદોની સંખ્યા 1, 3, 5, 7 એટલે એ બરાબર આપણને 1 મળશે, ડી બરાબર આપણને 2 મળશે અને ટીએન છેલ્લું પદ આપણને 75 આપેલ છે. હવે આપણે કેટલામું પદ 75મું થશે તે મેળવવાનું છે, તો 75 બરાબર એ આપણને 1 વત્તા n આપણે મેળવવાનું છે, n-1 × d એટલે અહીંયા આવશે 74 બરાબર n-1 અને × 2. 74 ભાગ્યા 2 કરીએ એટલે 2 × 3 6, 1 × 4 2 × 7 14, અહીંયા આવશે 37 બરાબર n-1, તો n બરાબર આપણને બરાબર ને આ બાજુ આવશે 1 એટલે 38 થશે, તો n બરાબર આપણને અહીંયા મળશે 38. જો વિડીયોમાં દાખલાઓનું સોલ્યુશન સમજાણું હોય તો એક લાઇક કરી દીજો અને પોતાના મિત્રોને પણ શેર કરી દીજો.